વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું પરમાર જીએસ ટ્રેડ એઓસીપી આઈટીઆઈ ગોંડલ આજના લેસનમાં આપણે ફિલ્ટ્રેશન વિશે સમજીશું અને તેના ઉપયોગો અને તેના પ્રકાર વિશે સમજશું ફ્લુઇડમાંથી પ્રવાહી અને વાયુ ઘન પદાર્થને અલગ કરવાની સમસ્યા હલ કરવા માટે ઘન પદાર્થના ગુણધર્મ પ્રમાણે અને ફ્લુઇડમાં તેના પ્રમાણના આધારે વિવિધ યુનિટ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે સોલિડ જથ્થો પ્રવાહી અને વાયુના પ્રમાણમાં ઓછો હોય ત્યારે સોલિડના અલગીકરણ માટે વપરાતી પદ્ધતિને ફિલ્ટ્રેશન કહે છે ફિલ્ટ્રેશન એટલે ફ્લુઇડમાંથી ઘન કણોનું અલગીકરણ છિદ્રાળુ પડદાન મદદથી કરવામાં આવે છે જેની ઉપર ઘન કણો રહી જાય છે અને ફ્લુઇડ પસાર થઈ જાય છે ફ્લુઇડ પ્રવાહી અથવા વાયુ હોઈ શકે છે ત્યારે ઘન કણો મોટા કે નાના ગોળ કે લાંબા સખત કે પ્લાસ્ટિક અથવા એકત્રિત જથ્થો હોઈ શકે છે હવે જોઈએ આપણે તેની સમજૂતી સામાન્ય રીતે ફિલ્ટ્રેશન માટેના ફિલ્ટર માધ્યમના છિદ્રો ટોટસ આકારના અને જે કણ દૂર કરવાના હોય તેનાથી થોડા મોટા હોય છે અને શરૂઆતમાં માધ્યમ પર કણો જમા થઈને જાળી જેવું બનાવે છે છતાં ફિલ્ટર દક્ષતાપૂર્વક કાર્ય કરવું જોઈએ રાસાયણિક પ્રયોગશાળામાં ફિલ્ટ્રેશન વારંવાર બુચનેર ફનેલથી કરવામાં આવે છે અને પ્રવાહી પાતળા લેયર તરીકે વેક્યુમ વડે શોષી લેવામાં આવે છે આ જ બાબત ઔદ્યોગિક ક્ષેત્રે જ્યાં મોટા જથ્થામાં પ્રવાહીનું હેન્ડલિંગમાં આવતી તમામ સમસ્યાનો સામનો કરવો પડે છે આપણે સોલિડનું ઝાડું લેયર બનવા દેવું જોઈએ ઊંચો ફિલ્ટ્રેશનનો રેટ મળી શકે તે માટે ઊંચા પ્રેશરની જરૂર રહે છે અથવા વધુ મોટા ફિલ્ટ્રેશન એરિયા પૂરો પાડવો જોઈએ હવે જોઈએ આપણે ઇક્વિપમેન્ટના વર્ગીકરણમાં ધ્યાનમાં લેવાતા પરિબળ ફિલ્ટ્રેશન કરવા માટેની કન્ડિશનની ઘણી મોટી રેન્જ છે અને સૌથી યોગ્ય ફિલ્ટર ઇક્વિપમેન્ટની પસંદગી નીચેના પરિબળો પર આધાર રાખે છે જેમાં ફ્લુઇડના ગુણધર્મ ખાસ કરીને સ્નિગ્ધતા ઘનતા અને ખવાણની લગતી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ બીજું છે ઘન કણોના ગુણધર્મો કણોની સાઇઝ આકાર સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને પેકિંગને લગતી ખાસ લાક્ષણિકતા હોવી જોઈએ સસ્પેશનમાં સોલિડની સાંદ્રતા હેન્ડલિંગ માટેની પદાર્થની કિંમત અને જથ્થો કિંમતી ઉત્પાદન સોલિડ ફ્લુઇડ કે બને છે તે બાબત ફિલ્ટર થયેલા સોલિડને હોશ આપવાની જરૂર છે કે નહીં હવે જોઈએ આપણે ફિલ્ટર્સનું વર્ગીકરણ ઉપરોક્ત બાબતો ધ્યાનમાં રાખીને ફિલ્ટ્રેશન માટે ઇક્વિપમેન્ટ પસંદ કરવામાં આવે છે અને ફિલ્ટ્રેશનની કન્ડિશન મુજબ તેનું વર્ગીકરણ નીચે મુજબ થાય છે જેમાં છે પહેલું સેન્ડ ફિલ્ટર એમાં એક છે ઓપન અને બીજું છે પ્રેશર પછી છે ફિલ્ટર પ્રેસ જેમાં ચેમ્બર પ્રેસ છે પ્લેટ એન્ડ ફ્રમ ફિલ્ટર પ્રેસ છે લીપ ફિલ્ટર છે લીપ ફિલ્ટરમાં મૂર કેલી અને સ્વીટલેન્ડ ફિલ્ટરનો સમાવેશ થાય છે ત્યારબાદ છે રોટરી ફિલ્ટર તેમાં છે ડ્રમ ફિલ્ટર ફિલ્ટર ટોપ રોટરી ફિલ્ટર હવે આપણે જોઈએ પ્રવાહીમાંથી સોલિડનું અમલીકરણ સૌ પ્રથમ આપણે જોઈએ ફિલ્ટ્રેશનનો સિદ્ધાંત કેક ફિલ્ટ્રેશનમાં જે ફીડનું હેન્ડલિંગ કરવાનું હોય તેને સ્લરી કહે છે છિદ્રાળુ પડદા એટલે કે ફિલ્ટર માધ્યમ પર જમા થતી સોલિડ બેડ કેક કહે છે અને ફિલ્ટર માધ્યમમાંથી બહાર આવતા ચોખ્ખા પ્રવાહી ફિલ્ટરેટ કહે છે વિશિષ્ટ કેક ફિલ્ટ્રેશન આકૃતિમાં દર્શાવેલું છે પ્રવાહ શરૂઆતના સમય દરમિયાન ઘનકર્ણો માધ્યમના છિદ્ર પર જાળી બનાવીને સાચું ફિલ્ટર માધ્યમ બનાવે છે આપ જોઈ શકો છો ફિલ્ટર મીડિયમ આપેલું છે ફિલ્ટર કેક છે અને નીચેથી જે ફિલ્ટર થયેલું છે તે બોટમમાંથી બહાર નીકળે છે હવે જોઈએ પ્રવાહીમાંથી સોલિડનું અમલીકરણ ઘરની બેડ પરથી અને ફિલ્ટર માધ્યમમાંથી પ્રવાહી પસાર થાય છે ફિલ્ટ્રેશનના પહેલા તબક્કામાં ફિલ્ટ્રેશન રેટ ઊંચો હોય છે જેમ કેકની જાડાઈ વધે છે તેમ ફિલ્ટર માધ્યમની આરપાર આવેલા પ્રેશર ડિફરન્શિયલ માટે ફિલ્ટ્રેશન રેટ ઘટે આનું કારણ એ હકીકત છે કે જેમ જેમ માધ્યમ પર કેક વધુને વધુ બંધાય છે તેમ ઝડપથી પ્રવાહનો અવરોધ વધે છે હવે જોઈએ આપણે ફિલ્ટ્રેશન રેટને અસર કરતા પરિબળો ફિલ્ટ્રેશન ઓપરેશનમાં ફિલ્ટ્રેશન જે રેટ પર મળે છે તે એટલે કે ફિલ્ટ્રેશન રેટ નીચેના પરિબળ પર આધાર રાખે છે તેમાં પહેલું છે ફીડ ઇનલેટ અને ફિલ્ટર મીડિયમની દૂરની બાજી વચ્ચેનું પ્રેશર ડ્રોપ બીજું છે ફિલ્ટરિંગ સપાટીનું ક્ષેત્રફળ ત્રીજું ફિલ્ટરેટની સ્નિગ્નતા ચોથું ફિલ્ટર માધ્યમનો અવરોધ અને પાંચમું છે કેકનો અવરોધ હવે આપણે જોઈએ ફિલ્ટ્રેશનના પ્રકાર ફિલ્ટરેશનના મુખ્ય બે પ્રકાર હોય છે જેમાં પહેલું છે કોન્સ્ટન્ટ ફેશર ફિલ્ટર એટલે કે અચળ દબાણે ફિલ્ટ્રેશન અને બીજું કોન્સ્ટન્ટ્રેટ ફિલ્ટરેશન એટલે કે અચળ દરે ફિલ્ટ્રેશન હવે આપણે જોઈએ ફિલ્ટર માધ્યમ વિશે કેક ફિલ્ટરેશનની બાબતમાં ફિલ્ટર માધ્યમની પસંદગી સંતોષકારક ફિલ્ટર ઓપરેશન માટે ખૂબ અગત્યની છે કોઈપણ ફિલ્ટર માધ્યમની પસંદગી નીચેની જરૂરિયાત પ્રમાણે કરવી જોઈએ જેમ કે તેના પર ફિલ્ટર કરવાના સોલિડ કણો અટકીને રહેવા જોઈએ અને પૂરતા પ્રમાણમાં સ્પષ્ટ ફિલ્ટરેટ આપતું હોવું જોઈએ તેમાં છિદ્રમાં પ્લગ કે બ્લાઇન્ડ બંધ થવું ના જોઈએ તે પ્રોસેસની કન્ડિશન સાથે ટકી શકે તેવું મિકેનિકલ મજબૂત હોવું જોઈએ તે ફ્લુઇડની ખવાણ પ્રક્રિયા સામે અવરોધ હોવું જોઈએ તે ફિલ્ટરેટના પ્રવાહનું શક્ય તેટલું ઓછું અવરોધક હોવું જોઈએ તેના પરથી કેક સરળતાથી અને સ્પષ્ટતાપૂર્વક સાફ કરવાની તેની ક્ષમતા હોવી જોઈએ તે મિકેનિકલ ઘસારાનું અવરોધક હોવું જોઈએ તેમાં કેનવાસ ક્લોથ વુલન ક્લોથ મોનલ અથવા સ્ટેનલેસ સ્ટીલ ગ્લાસ ક્લોથ અને સિન્થેટિક ફાઈબર ક્લોથ નાઇલોન પોલીપ્રોપિલિન વગેરેનો ઉપયોગ પ્રોસેસ કન્ડિશનના આધારે ફિલ્ટર માધ્યમ તરીકે ઔદ્યોગિક ફિલ્ટ્રેશનમાં થાય છે હવે જોઈએ આપણે ફિલ્ટર એડ વિશે ફિલ્ટ્રેશન ઇક્વિપમેન્ટ કે જેમાં ફિલ્ટર થયેલા માધ્યમ પર સ્પષ્ટપણે દેખાય તેથી ક્વોન્ટિટીમાં જમા થાય છે તેને કેક ફિલ્ટર કહે છે ફિલ્ટ્રેશન ઓપરેશનમાં ફિલ્ટર માધ્યમમાંથી પ્રવાહી માધ્યમની આ પારના પ્રોસેસ ડિફરન્શિયલની કિંમત દ્વારા વહે છે હવે જોઈએ આપણે ઔદ્યોગિક કેક ફિલ્ટરનું વર્ગીકરણ જેમાં બેચ પ્રેશર ફિલ્ટર દાખલા તરીકે ફિલ્ટર પ્રેસ પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર પ્રેસ પ્રેશર લિફ્ટ ફિલ્ટર પછી બીજું છે કન્ટિન્યુઅલ પ્રેશર ફિલ્ટર જેમાં પ્રેશર ફિલ્ટર થિકનર કન્ટિન્યુઅસ રોટરી પ્રેશર ફિલ્ટર પછી છે બેચ વેક્યુમ ફિલ્ટર જેમાં છે વેક્યુમ લિપ ફિલ્ટર પછી છે કન્ટિન્યુઅસ ફિલ્ટર જેમાં છે રોટરી ડમ ફિલ્ટર વેક્યુમ પ્રિકોક ફિલ્ટર ત્યારબાદ સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટર તેમાં છે સસ્પેન્ડેડ બાસ્કેટ સેન્ટ્રીફ્યુગલ ટોપ ડ્રીવન અને બોટમ ડ્રીવન કન્ટિન્યુઅસ ફિલ્ટરિંગ સેન્ટ્રીફ્યુગલ્સ આપણે અહીં અગત્યના ફિલ્ટરનો અભ્યાસ કરીશું જેમાં પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર પ્રેસ લિપ ફિલ્ટર રોટરી ડમ ફિલ્ટર વગેરેનો સમાવેશ થાય છે સૌપ્રથમ આપણે પ્રેશર ફિલ્ટર વિશે જોઈએ જે ફિલ્ટર માધ્યમની ઉપરની બાજુએ સુપર એટમોસ્ફેરિક પ્રેશરે અને માધ્યમની નીચેની બાજુએ સુપર એટમોસ્ફેરિક અથવા ઊંચા પ્રેશરે ઓપરેટ થતા હોય તે પ્રેશર ફિલ્ટર કહેવાય છે આ સાધનમાં ફિલ્ટરિંગ પ્રેશર લિક્વિડ પંપ અથવા કોમ્પ્રેસ ગેસ વડે આપવામાં આવે છે આથી પ્રેશર ફિલ્ટર પ્લન્જર સ્ક્રૂ ડાયાફ્રામ અથવા સેન્ટ્રિફિકલ પંપથી ફીડ કરવામાં આવે છે પ્રેશર કન્ટિન્યુઅસ ફિલ્ટરોમાંથી કેક ડિસ્ચાર્જ કરવી મુશ્કેલ હોવાથી કન્ટિન્યુઅસ ફિલ્ટરનો ઉપયોગ મર્યાદિત રહે છે અને મોટા ભાગના પ્રેશર ફિલ્ટર બેચ ઓપરેશનવાળા હોય છે હવે જોઈએ આપણે વેક્યુમ ફિલ્ટર્સ વિશે જે ફિલ્ટર એટમોસ્ફેરિક પ્રેશર કરતાં નીચા દબાણે ફિલ્ટર માધ્યમની નીચેની બાજુ અને ઉપરની બાજુ એટમોસ્ફેરિક દબાણે ઓપરેટ થતા હોય તેને વેક્યુમ ફિલ્ટર કહેવાય છે આમ વેક્યુમ ફિલ્ટરમાં મહત્તમ ઓપરેટિંગ પ્રેશર એક એટમોસ્ફેરિક જેટલું હોય છે વેક્યુમ ફિલ્ટરમાં સૌથી અગત્યની એસેસરી વેક્યુમ પંપ છે જે ફિલ્ટરેશન ડ્રાઇવિંગ ફોર્સનો સ્ત્રોત છે અને ઓપરેટ કરવો મોંઘો છે હવે જોઈએ આપણે ફિલ્ટર પ્રેસ તે બધા ફિલ્ટર પ્રેસમાં સૌથી સાદું અને વધુ વપરાતું ફિલ્ટરેશન ઇક્વિપમેન્ટ છે તેને ત્રણ પ્રકારમાં બનાવવામાં આવે છે પહેલું છે પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર પ્રેસ બીજું છે ચેમ્બર પ્રેસ અને ત્રીજું છે વોશિંગ પ્રેસ હવે આપણે પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર પ્રેસ વિશે વિગતવાર સમજીએ પ્લેટ અને ફ્રેમ પ્રેસના નામ પ્રમાણે રેલીની જોડીના ટેકાના આધારે એકાંતરે ગોઠવેલી અને ફ્રેમની ગોઠવણી ધરાવે છે પ્લેટ એ સોલિડ ટુકડો છે જેને ધાર ઉપર સહેજ વધુ જોડાય છે પ્લેટ ફ્રેશ ડ્રેનેજ ખાચા અથવા સ્ટડ આપેલા હોય છે ફ્રેમ વચ્ચેથી પોલી હોય છે જેમાં ફિલ્ટ્રેશન દરમિયાન કેક જમા થાય છે આપ જોઈ શકો છો પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર પ્રેસ ફિલ્ટર સામાન્ય રીતે ફેબ્રિક વપરાય છે તે દરેક પ્લેટના બંને ફેસને કવર કરે છે પ્લેટ અને ફ્રેમ સામાન્ય રીતે લંબચોરસ હોય અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂણા પર ગોળ કાણા હોય છે ફિલ્ટર ક્લોથ પર પ્લેટ અને ફ્રેમના હોમ સાથે બંધ બેસતા આવે તેવા કાણા હોય છે જ્યારે પ્રેસ હેન્ડસ્ક્રૂ સાથે હેન્ડસ્ક્રૂ અથવા હિડ્રોલિકલ બંધ કરવામાં આવે છે ત્યારે પ્લેટ ક્લોથ અને ફ્રેમના હોલોની મદદથી એક સળંગ ચેનલ બને છે ફ્રેમના અંદરના ભાગમાં કોર્નર તરફથી ઓપનિંગ હોય છે સ્લરીની ચેનલ ફ્રેમના અંદરના ભાગે ખુલે છે એટલે કે આગળ વધતા દરેક પ્લેટની વચ્ચે બનતી ચેમ્બરમાં સ્લરીની ચેનલ ખુલે છે પ્લેટની બોટમ પર કાણાનો ભાગ પ્લેટના અને આઉટલેટ કોક સાથે જોડે છે ફિલ્ટ્રેશન માટેની સ્લરી ફિટ ચેનલમાંથી પંપ કરવામાં આવે છે તે ચેમ્બરમાંથી પસાર થઈને ચેમ્બરને સંપૂર્ણ રીતે બંધ કરી દે છે ફીડપંપ ફિલ્ટરેશન માટેની સ્લેરી સતત સપ્લાય કરે છે આથી દબાણમાં વધારો થાય છે જેના કારણે ફિલ્ટરેટ ક્લોથમાંથી પસાર થાય છે પ્લેટના ફ્રેમની નીચે આવે છે અને છેલ્લે ડિસ્ચાર્જ કોક મારફતે ફિલ્ટર પ્રેસમાંથી બહાર નીકળે છે ફિલ્ટર ક્લોથ પર સોલિડ જમા થાય છે આ સમયે પ્રેસ થા જામ થઈ ગયેલી કહેવાય છે આ સમયે પ્રેસમાં સોલિડ કેકમાંથી દ્રવ્ય શુદ્ધિ દૂર કરવા વોશ લિક્વિડ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ કેકમાં રહેલું પ્રવાહી દૂર કરવા માટે હવા બ્લો કરવામાં આવે છે ત્યારબાદ ફિલ્ટર પ્રેસને ડિસમેન્ટલ કરી દરેક પ્લેટમાંથી સોલિડ કેક અલગ કરીને કન્વેયર અથવા સ્ટોરેજમાં લઈ જવામાં આવે છે સિમ્પલ વોશિંગમાં ફીડ ચેનલમાંથી વોશ લીકર દાખલ થાય છે અને ફિલ્ટરમાંથી આઉટલેટ કોકમાં થઈને બહાર નીકળે છે એટલે કે તે ફિલ્ટરેટના પાથને જ અનુસરે છે જ્યારે કેક એક સરખી પેરિએબલ હોય ત્યારે સિમ્પલ વોશિંગ યોગ્ય છે ઓપન ડિસ્ચાર્જમાં ફિલ્ટરેટ ખુલ્લા ટબમાં ડિસ્ચાર્જ થાય છે જેથી દરેક પ્લેટમાંથી નીકળતા ફિલ્ટરેટનું નિરીક્ષણ કરીને જે પ્લેટનું ફિલ્ટરેટ ક્લિયર ન હોય તેને સર્વિસમાંથી આઉટલેટ કોક બંધ કરીને કાપી શકાય છે આથી તેનો ઉપયોગ જ્યારે સંપૂર્ણ ક્લિયર ફિલ્ટરેટની જરૂર હોય ત્યારે થાય છે ક્લોઝ ડિસ્ચાર્જ ફિલ્ટરેટ ચેનલ પૂરી લંબાઈમાં થઈને ડિસ્ચાર્જ પાઇપમાં એક છેડે બહાર આવે છે આથી જ્યારે ટોક્સિક્સ અથવા બાષ્પશીલ પદાર્થનું ફિલ્ટ્રેશન કરવાનું હોય ત્યારે ક્લોઝ ડિસ્ચાર્જ ટેકનિક વપરાય છે ઘણી પ્રેસમાં સ્ટીમ મીટિંગ માટે ગોઠવણી હોય છે જેને લીધે ફિલ્ટ્રેટની સ્નિગ્ધતા ઘટે છે અને ફિલ્ટ્રેશનનો ઊંચો દર મેળવી શકાય છે પ્રેસનું ઓપરેટિંગ પ્રેશર હંડ્રેડ પીએસઆઈ સુધી સામાન્ય રીતે હોય છે યોગ્ય કન્સ્ટ્રક્શન મટીરિયલ વાપરીને એક હજાર પીએસઆઈ દબાણ પ્રેસ ઓપરેટ કરી શકાય છે હવે જોઈએ આપણે વોશિંગ પ્રેસ ચેમ્બર પ્રેસ કરતાં પ્લેટ અને ફ્રેમ પ્રેસમાં પ્રેસરમાં અક્ષેપનું વોશિંગ વધુ સરળ છે વોશિંગની બે પદ્ધતિ સિમ્પલ વોશિંગ અને પરફેક્ટ વોશિંગ જ્યારે ફ્રેમ સંપૂર્ણ ભરેલી હોય છે ત્યારે સિમ્પલ વોશિંગ બિનઅસરકારક નીવડે છે પરફેક્ટ વોશિંગમાં જે વધુ અસરકારક ટેકનિક છે આ પ્લેટ વોશિંગ પ્લેટ કહેવાય છે ત્યારબાદ વોશિંગ લીકર આખી કેકની જાડાઈમાંથી પસાર થાય છે અને બહારની પ્લેટના ડ્રેઈંગ કોક મારફતે ડિસ્ચાર્જ થાય છે વોશિંગ પ્રેસની પ્લેટ અને ફ્રેમ આકૃતિમાં દર્શાવેલી છે પ્રેસની ઝડપી યોગ્ય એસેમ્બલિંગ અને સરળ ઓળખ માટે પ્લેટને ફ્રેમની સાઇડ પર કાસ્ટ આયર્નના બટન મૂકવાની સામાન્ય પ્રેક્ટિસ છે નોન વોશિંગ પ્લેટ એક બટન અને ફ્રેમને બે બટન તેમજ વોશિંગ પ્લેટને ત્રણ બટન હોય છે પ્રેસ એ રીતે એસેમ્બલ કરવામાં આવે છે કે પ્લેટ અને ફ્રેમનો ક્રમ એક બે ત્રણ બે એક એ રીતે આવે ફિલ્ટ્રેશન ઓપરેશન હોશિંગ પ્રેસમાં પ્લેટ અને ફ્રેમ પ્રેસ જેવું જ થાય છે ફિલ્ટ્રેશન દરમિયાન પ્રેસના હેડ પરના વાલ્વ વડે હોશ ચેનલ બંધ કરવામાં આવે છે ફિલ્ટ્રેશન પ્રાયોગિક મર્યાદાએ પહોંચે છે અને કોમ્પેક્ટ કેક બને છે ફીડ કનેક્શન બંધ કરવામાં આવે છે એટલે કે પ્લેટ પરના ત્રણેય બટન પરના આઉટલેટ કોક બંધ કરવામાં આવે છે અને પાણી હોસ ચેનલ તરફ ફરે છે ફરે છે ચેનલ ધાર બાંધેલા ઓપનિંગ હોય છે પરંતુ જેમ કે આપણે અગાઉ જોયું તેમ બોટમ પ્રેસના આઉટલેટ બંધ કરેલા હોય છે હોસ માટે પસાર થવાનો એકમાત્ર માર્ગ કેકમાંથી પસાર થવાનો છે એક બોટમ પ્લેટ તરફ ફેસમાંથી પસાર થઈ નીચે આવે છે અને એક બોટમ પ્લેટના તળિયે આવેલા કોક દ્વારા બહાર નીકળે છે હવે જોઈએ આપણે ચેમ્બર પ્રેસ ફિલ્ટર પ્રેસનો સૌથી સાદો પ્રકાર એટલે ચેમ્બર પ્રેસ અથવા રિસેટેડ પ્લેટ પ્રેસ કહે છે પ્લેટનો સામેનો દેખાવ આકૃતિમાં દર્શાવેલો છે એક ભારે કાસ્ટ આયર્નનો હેડ યોગ્ય ફ્રેમ પર બાંધેલો હોય છે અને જરૂરી પાઇપ કનેક્શન આપેલા હોય છે આ એડમાંથી બે આડા સળિયા બીજા છેડે અંતિમ ફ્રેમ સાથે લંબાવીને ટેકાવાયેલા હોય છે આને લીધે પ્રેસ્ટની પ્લેટને આધારે મળે છે પ્લેટ સામાન્ય રીતે કાસ્ટ આયરની બાર ઇંચથી છત્રીસ ઇંચ ત્રાસી લંબાઈ અને જાડી અને આઉટસાઇડ તરફ ધરોમાં બે ઇંચ જેટલો વધારે કરેલી હોય છે તે ચોરસ અથવા ગોળ હોઈ શકે છે દરેક પ્લેટના કેન્દ્રમાં આવે છે જેમાં પ્લેટના કાણા સાથે બંધ બેસતું થાય તે કેન્દ્રમાં કાણું આપેલા હોય છે આ બિંદુએ પ્લેટ રિંગ બી વડે ફીડ કરવામાં આવે છે જેને ગ્રોમેટ કહે છે તે સ્ક્રૂ અથવા બાયોનેટ લોકવાળું લોક હોઈ શકે છે જ્યારે બધી જ પ્લેટ ગોઠવાઈ જાય ત્યારે ભારે ફોલોઅર પ્લેટ આખી પ્લેટ આખી એસેમ્બલીની પાછળ મૂકવામાં આવે છે અને પ્લેટ એકબીજા સાથે ભેગી ખૂબ જ ટાઈટ કરીને હાઇડ્રોલિક પ્રેશર ડિવાઇસના હેવી સ્ક્રુ વડે દબાવવામાં આવે છે પાસ પાસેની પ્લેટ વચ્ચેનું ક્લોથ ગાસ્કેટ તરીકે વર્તે છે હવે ફિલ્ટ્રેશન માટેનું પ્રવાહી પ્રેસના હેડના કેન્દ્રમાં પંપ કરવામાં આવશે તો તે ક્લોથ બધા જ ઓપનિંગ ભરી દેશે જે મટીરીયલ પ્રેસમાં સતત પંપ કરવામાં આવશે ફિલ્ટરેટ ક્લોથમાંથી પસાર થઈ પ્લેટના ફ્રેસ પરથી કરતલી ઉત્પન્ન કરતું હોલ સીમાંથી બહાર આવશે આ હોલ સી પ્લેટની બોટમમાં બાહ્ય આઉટલેટ સાથે જોડાયેલા હોય છે આ બાહ્ય આઉટલેટ સામાન્ય રીતે એક ખુલ્લા ટબમાં ડિસ્ચાર્જ થાય છે ઉપસેલી ધારોને કારણે પ્લેટની વચ્ચે ઉત્પન્ન થતી જગ્યા એ કેક માટે મળતું કદ છે આથી પ્લેટની ઉપસેલી ધારોને ગણતરી તેની વચ્ચે પસાર થતા ફિલ્ટરેટ પછી બની કેકની જાડાઈ પરથી થાય છે જ્યારે ચેમ્બર ભરાઈ જાય એટલી પૂરતા પ્રમાણમાં કેક એકઠી થાય ત્યારે ક્લોઝિંગ સ્ક્રૂ ઢીલો કરીને ફ્લોવર પ્લેટ સપોર્ટિંગ રેલની સાથોસાથ પાછી ખેંચી લઈ પ્લેટ ખસેડી લઈ તરત કેક ડિસ્ચાર્જ કરવામાં આવે છે હવે જોઈએ ચેમ્બર પ્રેસની પ્લેટ અને ફ્રેમ પ્રેસ સાથે તુલના પ્લેટ અને ફ્રેમ પ્રેસની સરખામણીમાં ચેમ્બર પ્રેસ સસ્તી છે ફિલ્ટર ક્લોથનું ફટવું અને ઘસાવવું વધુ છે પ્રેસને ક્લોથ ફિટ કરવું ખૂબ મુશ્કેલ હોવાથી તે ખૂબ જ ઓછા સોલિડ કણો ધરાવતી હોય તેવી સ્લરી માટે ઉપયોગી છે જ્યાં પ્રેસને વારંવાર ડિસ્મેન્ટલ કરવાની જરૂર નથી ચેમ્બર પ્રેસ કેકને હોસ આપવા માટે યોગ્ય નથી આથી તે સામાન્ય રીતે એવા કેસમાં વપરાશમાં લેવાય છે જેમાં ઓછી કિંમતના સોલિડના કણ અને હોશિંગની જરૂર ન હોઈ શકે હવે આપણે જોઈએ ફિલ્ટર પ્રેસના ફાયદા તેની રચના સાદી છે તે ઘણા બધા મટિરિયલમાંથી બની શકે છે તેની મૂળ કિંમત ઓછી છે તેમાં મૂવિંગ પાર્ટ ન હોવાથી તેની પાવર કોસ્ટ અને મેન્ટેનન્સ ખર્ચ ખૂબ ઓછો છે તે ઓછી તળિયાની જગ્યા રોક રોકે છે અને વધુ ફિલ્ટરિંગ ક્ષેત્રફળ આપે છે તેનું ઓપરેટિંગ પ્રેશર ઊંચું છે અને સરળતાથી મળે છે તેના મોટા ભાગનું જોઈન્ટ બાહ્ય હોવાથી લીકેજ સરળતાથી શોધી શકાય છે તેની કેપેસિટી બદલી શકાય છે પ્લેટ અને ફ્રેમ ફિલ્ટર પ્રેસમાં ફ્રેમની સાઇઝ અને સંખ્યા બદલીને કેપેસિટી અને કેકની જાડાઈ બદલી શકાય છે હવે જોઈએ આપણે ફિલ્ટર પ્રેસના ગેરફાયદા તેમાં લેબર કોસ્ટ અને જરૂર વધારે રહે છે ઓપરેશનમાં વારંવાર અટકાવ આવે છે અને થોડા થોડા સમયે મેન્યુઅલ ડિસમેન્ટલિંગ ક્લોથને ખૂબ ઘસારો પહોંચે છે તે ખૂબ ઊંચા પ્રવાહ માટે યોગ્ય નથી પ્રેસમાંથી વારંવાર ટપકવાની અને લીકેજ થવાની શક્યતા હોવાથી જે તે ક્ષેત્રફળમાં વ્યવસ્થિત જાળવણી મુશ્કેલ બને છે ચેમ્બર પ્રેસમાં કેકને વોશ કરતા પહેલાં અને પ્રેસ ખાલી કરતા ચેમ્બર ભરી દેવી જોઈએ નહીં તો હેન્ડલિંગ મુશ્કેલ બને છે તેમાં લેબર કોસ્ટ વધુ હોવાથી તેનો ઉપયોગ જ્યાં સોલિડનું પ્રમાણ ઓછું હોય અથવા કિંમતી સોલિડ હોય ત્યાં જ થાય છે હવે જોઈએ આપણે રોટરી ડ્રમ ફિલ્ટર કન્ટિન્યુઅસ વેક્યુમ ફિલ્ટરમાં રોટરી ડ્રમ ફિલ્ટર એ સર્વસામાન્ય પ્રકારનું છે જેમાં ફિલ્ટ્રેશન વોશિંગ અંશતઃ ડાઇંગ અને કેકનું ડિસ્ચાર્જ બધું આપમેળે થાય છે આકૃતિમાં ડ્રમ ફિલ્ટર દર્શાવેલું છે તે સીટ મેટલનું નળાકાર ડ્રમ ધરાવે છે જે આડું ગોઠવેલું હોય છે આકૃતિમાં આપ જોઈ શકો છો રોટરી ડ્રમ ફિલ્ટર છે તેનો વ્યાજ સોથી ચારસો પચાસ સેન્ટીમીટર અને લંબાઈ ત્રીસ સેન્ટીમીટરથી છસો સેન્ટીમીટર હોઈ શકે છે ડ્રમની બહારની સપાટી છિદ્રાળુ પ્લેટની બનેલી હોય છે કેનવાસ જેવા ફિલ્ટર માધ્યમ વડે ડ્રમની સપાટી ઢંકાયેલી હોય છે જે એટી એજિટેડ સ્લરી ભરેલા જેવા ટેન્કમાં પોઈન્ટ વનથી બે આરપીએમની ઝડપે ફરે છે બહારના ડ્રમની અંદર એક નાનું સોલિડ ડ્રમ હોય છે બંને ડ્રમની વચ્ચે આંતરિક ખુલ્લી જગ્યા ઘણા બધા વિભાગમાં રેડિયલ પાર્ટિશન વડે વહેંચાયેલી હોય છે અને દરેક વિભાગ સાથે ખાસ પ્રકારના રોટરી રોટરીવાલનું અલગ અલગ કલેક્શન હોય છે જ્યારે આ ડ્રમ રોટેટ થાય છે ત્યારે વેક્યુમ અને હવા ઓલ્ટરનેટ વિભાગમાં એપ્લાય કરવામાં આવે છે ડ્રમ ઇચ્છિત ઊંડાઈ સુધી સોલિડનું સેટલિંગ અટકાવવામાં ધીમું ઇજિટેશન આપેલી સ્લરીમાં ડુબાડવામાં આવે છે જે કમ્પાર્ટમેન્ટ સ્લરી ડૂબે છે તેમાં રોટરી વાલ્વો દ્વારા વેક્યુમ રાખવામાં આવે છે આથી ફિલ્ટ્રેડ કમ્પાર્ટમેન્ટમાં શોસાય છે અને સોલિડ ક્લોથ ઉપર જમા થઈને જરૂરી ઈચ્છિત જાડાઈની કેક બનાવે છે કેકની જાડાઈ ડ્રમની સ્પીડ એડજસ્ટ કરીને જાળવી શકાય છે વધુ સ્પીડે પાતળી કેક બને છે અને આથી ફિલ્ટરેશનનો ઊંચો દર મળે છે ત્યારબાદ ફિલ્ટરેટ ઇન્ટરનલ પાઇપ અને રોટરી વાલ મારફતે કમ્પાર્ટમેન્ટમાંથી ફિલ્ટરેટ ક્લેટલિંગ ટેન્કમાં જાય છે ડ્રમનો કેક ચોટેલો ભાગ સ્લરીની બહાર નીકળે એટલે કે કેકને હોસ્ટ લિક્વિડનો છંટકાવ કરીને વોશ આપવામાં આવે છે વોસ્ટ લિક્વિડ રોટરી વાલો મારફતે ફિલ્ટરમાંથી બહાર નીકળે છે જેને અલગ ટેન્કમાં એકઠું કરવામાં આવે છે વોશિંગ પછી કેક ડ્રોઈંગ ઝોનમાં દાખલ થાય છે જેમ ડ્રમ ફરે છે તેમ કેક અંશ ડ્રાય થાય છે તેમાંથી હવા વડે ભેજ શોસાય છે કેક વડે હવા શક્ય એટલી ડ્રાય થયા બાદ વેક્યુમ દૂર કરવામાં આવે છે અને કેકને એડજસ્ટેબલ ડોક્ટર્સ નાઇફ વડે ક્લોથ પરથી સ્ક્રેપ કરવામાં આવે છે છેલ્લે કેક રિમૂવલ સંપૂર્ણ કરવા માટે થોડી હવા ક્લોથ પર બ્લો કરવામાં આવે છે એક વખત કેક ડ્રમના પરથી નીકળી જાય એટલે ડ્રમ ફરીથી સ્લરીમાં દાખલ થાય છે અને સાયકલનું પુનરાવર્તન થાય છે ડ્રમની રચના સાઠથી સો મીટર સ્ક્વેર છે કાસ્ટ આયન ઉપરાંત અન્ય કન્સ્ટ્રક્શન મટિરિયલ જેવા કે સ્ટેનલેસ સ્ટીલ ટિટેનિયમ પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ થાય છે આ મટીરિયલ ઘણી સ્લરી માટે વધારે ખવાણ પ્રતિરોધકતા આપે છે રોટરી રમ ફિલ્ટરના ગેરફાયદા તે વેક્યુમ ફિલ્ટર હોવાથી તેનું પ્રાપ્ત થતું મહત્તમ પ્રેશર ડિફરન્સ મર્યાદિત છે તે વેક્યુમ ફિલ્ટર હોવાથી ગરમ પ્રવાહીનું ફિલ્ટરેશન કરવું પ્રવાહીને ઉકળવાના વર્ણનને લીધે મુશ્કેલ બને છે જે પદાર્થ ઇમ્પરએબલ કેક બનાવતા હોય તેનું ફિલ્ટરેશન કરવા રોટરી ફિલ્ટર વાપરી શકાતું નથી આ કે ક્લોથ પરથી સરળતાથી દૂર કરી શકાતી નથી ફિલ્ટર અને વેક્યુમ ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ વધુ અને ઊંચી છે આજના લેસનમાં ફિલ્ટ્રેશનના આપણે પ્રકાર એમાં રોટરી પ્રેસ ફિલ્ટર વેક્યુમ ડ્રમ ફિલ્ટર જુદા જુદા પ્રકારના ફિલ્ટરોનો ઉપયોગ જોયો આભાર